વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે ખૂબ જ હેલ્ધી એવું કેપ્સિકમનું શાક અથવા તો સંભારો બનાવીશું, તે પણ ચણાના લોટવાળો અને ગોળ સાથે. ચાલો આપણે મોડું કર્યા વગર બનાવવાની શરૂઆત કરીએ. અને મિત્રો, આવી નવી મારી નવી નવી રેસીપી જોવા માટે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે. સૌ પ્રથમ આપણે આવી રીતે કેપ્સિકમ લેવા અથવા તો સીમલા મરચાં લેવા. આ સીમલા મરચાં મેં અહીં 200 ગ્રામ લીધેલા છે, એક મોટું છે અને એક મીડિયમ છે. હવે તેને આપણે આવી રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. આવી રીતે તમે જોઈ શકો છો. મિત્રો, કેપ્સિકમની સિઝનમાં કેપ્સિકમ ખાવા જ જોઈએ. કેપ્સિકમના ખૂબ જ ગુણકારી ફાયદા હોય છે, તે તમે અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો આપણે બધા કેપ્સિકમને સરસ આવી રીતે મોટા કટકામાં કાપી લીધેલા છે, પણ તમારે તમારી અનુકૂળતા પ્રમાણે તમે તેના કટકા કરી શકો છો. પછી આવી રીતે આપણે લીલા મરચાંને ઝીણા ઝીણા કટ કરી લઈશું. મેં અહીં 3 નંગ લીધેલા છે, તેને પણ આપણે સાથે જ કટ કરી લઈશું. તમે તેની પેસ્ટ પણ લઈ શકો છો. આ મરચાં અહીં મારે તીખા મરચાં છે. લીલા મરચાંને પણ આપણે કટ કરી લીધેલા છે. હવે આપણે આગળ વધીએ. સૌપ્રથમ આપણે આવી રીતે કડાઈ લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. પછી તેમાં 1/4 કપ ચણાનો લોટ લઈશું. ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 65 ગ્રામ છે. અને ચણાના લોટની ક્વોન્ટિટી તમે તમારા હિસાબ પ્રમાણે વધઘટ કરી શકો છો. જો કેપ્સિકમનું ચણાના લોટવાળું વધારે સંભાર્યું ભાવતું હોય તો તમે ચણાનો લોટ વધારે ઉમેરી શકો છો, અને જો તમને ચણાના લોટવાળું ઓછું ભાવતું હોય તો તમે ઓછો ચણાનો લોટ લઈ શકો છો. આમ આપણે તેને મીડિયમ તાપે સરસ શેકી લઈશું. ચણાનો લોટ શેકવો તે આ શાક માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે કેપ્સિકમ ચડતા વાર નથી લાગતી, અને જો તેની સાથે આપણે એમને કાચો ચણાનો લોટ ઉમેરી દઈએ તો તે ચણાનો લોટ કાચો રહેશે અને શાક આપણું ચીકણું બનશે. આપણે જે કડાઈની અંદર સંભાર્યું એટલે કે આ કેપ્સિકમનું શાક બનાવવું હોય તે જ કડાઈમાં ચણાનો લોટ શેકવાનો છે. મિત્રો, તમે જોઈ શકો છો ચણાના લોટનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને સહેજવાર એમને કડાઈમાં શેકીશું. હવે આપણે આ ચણાના લોટને પ્લેટની અંદર કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણે પ્લેટની અંદર કાઢી લીધેલું છે અને તેને આપણે એમને ઠરવા દઈશું. આપણે તેજ કડાઈ લઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું. પછી તેમાં તેલ ઉમેરીશું. 4 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું. પછી તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. 1/2 ટીસ્પૂન વરિયાળી ઉમેરીશું અને 1 ટીસ્પૂન તલ ઉમેરીશું. અને પછી આપણે જે લીલા મરચાંની કટકી કરેલી હતી તે ઉમેરી દઈશું અને સહેજ તેને હલાવીને શેકી લઈશું. અને પછી તરત જ કેપ્સિકમના જે આપણે મોટા મોટા ટુકડા કરેલા છે તે ઉમેરી દઈશું અને બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી લઈશું. મિત્રો, આપણે આ કેપ્સિકમનું શાક એટલે કે સંભાર્યાને 2 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ. એટલે કે ખાસ કરીને આપણે મુસાફરી વખતે જો ડબ્બામાં લઈ જવું હોય તો કેપ્સિકમનું આ શાક લઈ જઈ શકાય છે. સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. મિત્રો, તમને આદુની ફ્લેવર પસંદ હોય તો તમે આની અંદર મરચા સાથે આદુ પણ ઉમેરી શકો છો.
હવે તેને ઢાંકીને આપણે 2 મિનિટ માટે કુક કરીશું. મિત્રો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. સરસ આપણે હલાવી લઈશું. આપણે કેપ્સિકમને બહુ ચડવા નથી દેવાના. ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું અને તેમાં આપણે ધાણા જીરું ઉમેરીશું 2 ટીસ્પૂન જેટલું. 1 ચમચી જેટલો દેશી ગોળ ઉમેરીશું. તમે ગોળની બદલે 1 ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો, અથવા તો ગોળ પણ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બધું આપણે મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે તેની અંદર આપણે જે ચણાનો શેકેલો લોટ છે તે ઉમેરી દઈશું અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે ચણાનો લોટ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં થોડુંક પાણી ઉમેરીશું. પાણી આપણે ખાલી કેવા પૂરતું જ નાખવાનું છે, આવી રીતે છાંટા નાખવાના છે. આવી રીતે 1/4 કપ હતું તો તેનું આપણે અડધું એટલે કે 1/8 કપ ઉમેરેલું છે અને સરસ આપણે મિક્સ કરી લઈશું. જરૂર પડે તો આપણે પાછું પાણી તેમાં ઉમેરીશું. મિત્રો તમને આની અંદર ગરમ મસાલો અથવા તો લાલ મરચું પસંદ હોય તો તમે ઉમેરી શકો છો. મારા ઘરમાં લાલ મરચું અને ગરમ મસાલો આ શાકની અંદર નથી ઉમેરાતું એટલે હું અહીં સ્કીપ કરું છું. આવી રીતે સરસ મિક્સ કરી પાછું એક છાંટ મારીને આપણે 1 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર કૂક કરીશું જેથી બધા મસાલાની ફ્લેવર ચણાના લોટમાં આવી જાય. આપણે ચણાનો લોટ ઉમેર્યો તેની 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને સરસ હલાવી લઈશું. હલાવતા પહેલાં આપણે તેની અંદર ખટાશ ઉમેરીશું. હું અહીં હોમમેડ આમચૂર પાવડર ઉમેરી રહી છું. તમને લીંબુ પસંદ હોય તો તમે લીંબુ પણ ઉમેરી શકો છો. પછી આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. એકદમ મસ્ત આવી રીતે ડ્રાય હોવું જોઈએ, આ શાક ઢીલું નથી હોતું. અને મિત્રો હું હજી વાત કરતી હતી કે મુસાફરીમાં લઈ જઈ શકાય છે, તેની સાથે સાથે આપણે ગુજરાતીનો તહેવાર એટલે કે શીતળા સાતમની અંદર આ આપણે રાંધણ છઠની અંદર બનાવી લઈએ તો સાતમના દિવસે ખાઈ શકાય છે. સરસ મિક્સ થઈ ગયું છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી લઈશું. તો મિત્રો સર્વિંગ માટે તૈયાર છે આપણો કેપ્સિકમનો સંભારો અથવા તો શાક અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તમે ઘરે એક વખત આવી રીતે વરિયાળી અને તલ અને આમચૂર સાથે ટ્રાય કરજો અને ગળપણમાં ગોળ નાખીને આ કેપ્સિકમના સંભારાને હેલ્ધી બનાવજો. તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આવી રીતે સ્ટોર કરી શકાય તેવા કેપ્સિકમના સંભારાની રેસીપી જાણી શકે. થેન્ક યુ. આવજો.